મારે નિરૂમા દર્શન સાથે આજે એવું જ થયેલું, એ આજે નીકળ્યો ને અત્યારે, એટલે મેં એને કીધું તને પહેલાંય બે ત્રણ એક દિવસથી આની આ વાત ચાલતી હતી, એટલે મેં કીધું તને કંઈ પણ ત્યાં થાય ને તો તું કંઈ ના તને સમજ પડે ને તો દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલવા માંડજે. હું બે ચાર પાંચ વખત બોલી જઈશ આટલા દિવસોમાં, એટલે એ મને આજે છેલ્લે કહે છે કે હવે મને હું કંઈ નાનો થોડો જ તો તું આટલી બધી વાર બોલ બોલ કર્યા કરે છે, હવે તું મને આવું કહીશ નહીં કે મને ખબર છે હું બોલીશ કે આ એવું છે ને. અમે એને એક જ વાર કહ્યું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું, જ્ઞાનવિધિ મેં એક જ વાર કહ્યું, પછી આખો દાડો કે નથી કર્યું. તો ધનસુખ બી કહેતા હતા કે રાત્રે ઊંઘમાં હું મોટે મોટી હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું, એક બાજુ નસકોરાય બોલાય ને બીજી બાજુ શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, બે હાથે બોલ્યો. તમે જ મને કહ્યું છે, હું તો કે સાંભળવા થોડી આવી. નિરૂમા આપની વાણીમાં પણ એક જેમ બળદેવભાઈએ કહ્યું કે દાદાની વાણીથી પણ અહોહો થતું હતું, એવું આપની વાણીમાં પણ ઘણીવાર અમને અહોહો થઈ જાય છે. એનો એક દાખલો હું આપવા માગું છું કે મને પણ બાળકોના પ્રત્યે મોહ હતો, બાળકોનો અભ્યાસ પ્રત્યે, બાળકોનો કેમ પ્રગતિ વધારે કરે, સંસારિક કામો કેમ સફળ થાય, એવો એક મોહ રહેતો હતો. અને જ્યારે થોડી ઘણી નિષ્ફળતા જોઈએ ત્યારે ઇમોશનલ પણ થઈ જવાતું હતું, કારણ કે વચ્ચે મોહનો કાંટો હતો. આપણે બે ત્રણ વાર પ્રશ્નો પણ કહેલા, આપે કહેલું કે ઇમોશનલ ના થાઓ અને જ્ઞાને કરીને એનો ઉપાય કરો, પણ થતું નતું. મોહનો કાંટો કાઢવાની પણ વાત એકવાર કરી હતી આપે, પણ તે પણ થતું નતું. છેલ્લે જે 27 તારીખનો સત્સંગ હતો મોહ વિષયનો, ત્યારે પણ મારો ફરીથી એ પ્રશ્ન આવ્યો, ત્યારે થોડા આપે જરા કડક શબ્દોમાં કહ્યું, ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું, ડાક્ટર વિતરાગ થઈ જાઓ. અને તે દિવસે આપના એ વચનમાં એટલી બધી બળ હતું કે મને એટલું બધું ઇફેક્ટ કરી ગયું કે 25 દિવસ થયા, 25 દિવસમાં મારું આખું વર્તન બાળકો સાથેનું બદલાઈ ગયું અને મોહનો કાંટો પણ નીકળી ગયો, ઇમોશનલપણું પણ જતું રહ્યું, કહેવાનું બધું ઘણું બધું બંધ કરી દીધું, અને કહીએ તો બહુ ઓછા શબ્દોમાં કહેવાનું શરૂ કર્યું. ત્યારથી એટલું બધું બાળકોનું વર્તન પણ બદલાઈ ગયું મારા તરફ, અને મારું વર્તન પણ એના તરફ બદલાઈ ગયું કે એકબીજાનું માન રાખતા થયા, એ લોકો મારું માનતા થઈ ગયા. એટલે આપના વચનમાં પણ એટલું જ બળ છે જેટલું દાદાના વચનમાં બળ હતું. ના, અમારું છે જ નહીં, દાદાની જ વાણી છે ભાઈ, આ દાદા જ બોલે છે ભાઈ, અમારો પણ તો કંઈ છે નહીં. શું આ દાદા ભગવાન જયારે સત્સંગ હોય ને ત્યારે દાદા મહીથી જ બોલતા હોય છે. તમે દેખાયા આમ, આ શું બહાર હતા, આજે મોટો અવાજ તમને સંભળાય છે ને, તમને લાગે નિરૂબેન મોટેથી બોલે છે, પણ ના વચ્ચે આ છે ને, એટલે. પણ આપની કડક વાણી પણ અમને ઘણી વાર આપતા રહ્યું, દાદા જેમ કડક વાણી ઘણી વાર બોલતા રહી, આપ કડક વાણી પણ ઘણી વાર વધારે અસર કરતી હોય છે. એ તો હવે જે સજાસજ બને ત્યારે સાચું, શું અમારે કી ગોઠડી બોંડી હોય ને, દાદા જયારે તમારા પર ખુશ થાય ને તે દ્વારા બોલશે. છતાંય નિરૂમા આવું બધું બોલીએ તે મોહના કારણે જ બોલાતું હોય ને, મોહ જ, મોહ જ કહેવાય ને. કે ધનસુભાઈ બોલ બોલ કરતા હતા કશું ના, એ સમજે. આમ એમ લાગે કે મોહ નથી, પણ આવું કંઈક થાય ત્યારે તો બરાબર મોહમાં આવી જવાય પાછું. હોય જ તો એમ કે નથી એવું કે જતું રહેતો હશે. એટલે મોહ જ દે, આઈસ્ક્રીમમાં આનંદ હતો ખુશી, પણ આજે મોહ છે ને, એ જેટલો મોહ આપણો ઓછો થશે ને એટલું પેલો છોકરો બહુ જ બહુ જ ખીલશે, સરસ રીતે ખીલશે. શું અને આપણે કહીએ ને કરે એના બદલે એકાદ વાર કહ્યું હોય તો બરાબર છે, પછી ભારે ભારે કહેવાની જરૂર નથી, એની મહેણે જાતે જ એને થાય તો એ ખરું કામનું છે. શું આપણે એને કહેવાની ફરજ, એટલે સાધારણ એને માહિતી આપવાની હોય, આપણે માહિતી નથી આપતા, આપણે તો એને ફોર્સ કરીએ છીએ. શું આમ કરવા, આમ જ કર, આમ જ કર, એવું આપણે બધા કહે છે ને, બધા ઠેર ઠેર બધી ઓફિસોમાં ને બધા રેલવે સ્ટેશન એરપોર્ટ પર નથી, ઇન્ફોર્મેશન કાઉન્ટર હોય છે ને, એવું આપણે ઇન્ફોર્મેશન કાઉન્ટર થઈ જાઓ ને, છોકરાઓને ઇન્ફોર્મેશન આપવાની, આમ કરવા જેવું છે ને આમ નથી કરવા જેવું, એટલે ઇન્ફોર્મેશન આપીએ, એટલે પછી આપણે કહીએ ને કે ભાઈ આ રેલવે પર જાય તો કહે છે કે આ ગાડી આટલા વાગે અહીંથી દિલ્હી જાય છે, આ ગાડી આટલા વાગે અહીંથી મુંબઈ જાય છે, આ ગાડી આટલા વાગે અહીંથી છે તો કલકત્તા જાય છે કે કોચીન જાય છે, એવું પેલો ઇન્ફોર્મેશન કાઉન્ટરવાળો કે ખાલી ઇન્ફોર્મેશન આપે ને કે પછી એની પાછળ જ પડે, એ દિલ્હી જ જવાનું છે, દિલ્હી જ જવાનું છે, હા બીજે નહીં જવાનું, દિલ્હી જ જા, દિલ્હી જા, અરે ભાઈ મારે જવું છે કલકત્તા ને તો મેં દિલ્હી કે મોકલ મોકલ કરે, દિલ્હી મને કોણ છે કે છે, એટલે આવું થાય છે. એટલે ઇન્ફોર્મેશન કાઉન્ટર
ઇન્ફોર્મેશન આપવાની છોકરાઓને, આ વાંચવા બેસવાનો ટાઈમ કહેવાય, આ ભણ સુવાનો ટાઈમ કહેવાય, સ્કૂલમાં જવાનો ટાઈમ કહેવાય, ઉઠવાનો ટાઈમ કહેવાય, ઇન્ફોર્મેશન આપો. પછી કહે કે મને વહેલા ઉઠાડ, કેટલા વાગે? તો કે 7 વાગે. એક વાર કહ્યું કે 2 વાર કહું? તો કે 2 વાર. પછી ત્રીજી વાર નહીં કહું, હા બસ એમ કહીને છોડી દો ને તમે. એક વાર ભલે મોડો ઉઠતો પણ બીજે દાડે એને મેળે જાતે ઉઠશે. નિરૂમા, એક એક્ઝામ્પલ છે તમે જે વાત કરી ને એ અંગેની જ, કે બાળકો પર વધારે ધ્યાન ન આપે તો એ વધારે ખીલતા હોય છે. કારણ કે એક બરોડાથી અમારે ત્યાં એક ભાઈ સર્વિસ કરવા આવતા હતા અહીંયા ગાડી અમદાવાદ, તો એ પોતે એમણે પણ દાદાનું જ્ઞાન લીધેલું છે, કિશન પાઠક કરીને છે. અને એ સવારે નીકળે, સવારે 5 વાગે નીકળે ઘરથી અને અમદાવાદ આવે અને રાત્રે 10 વાગે જાય. છોકરાનું મોડું એને જોયું પણ ન હોય અને એના છોકરા એટલા બધા બ્રાઇટ છે કે દરેક વાતે ફર્સ્ટ આવે અને દરેક બાબતની અંદર આગળ. જ્યારે બીજા એક અમારા સ્ટાફ મેમ્બર છે, એના છોકરાને એવું છે કે સવારથી લઈને બેસે છે પણ ક્યારેય એ ફર્સ્ટ આવ્યો એવું બનતું નથી. એટલે ખરેખર તો મા બાપ જ વધારે પેમ્પરિંગ કરતા હોય છે એના પર, અને એને કારણે છે તે ભણી નથી શકતા ખરેખર. અને ત્યાં સુધી તો ઘણી વાર તો એક્સેપ્ટન્સ કરવું પણ જોઈએ. દાદા કહે છે કે તો બધાને કહે છે, છોકરા બધા કે એન્જિનિયર કે ડાક્ટરે નથી થતા, કોઈ છે તો બીજા ત્રીજામાં એક્સપર્ટ હોય, એનો ઇન્ટરેસ્ટ બીજામાં હોય, કોઈનું મિકેનિકલ માઇન્ડ હોય, કોઈનું બીજું હોય કે ત્રીજું હોય, એને ચોઈસ હોય છે. એટલે આપણે પાછી એ પારખતા આપણે પણ જરા કાચા પડી છે કે આની ચોઈસ એમાં છે. અને અમારો પોતાનો પણ એક્ઝામ્પલ એવો છે, દાખલા તરીકે હું આર્ટિસ્ટ છું તો મને એમ તો હતું કે અમારા છોકરા પણ સરસ આર્ટિસ્ટ થાય, સારું કામ કરે, બધી વસ્તુ પણ એટલી બધી વસાલે, છતાં અત્યારે એ બેમાંથી એક પણ એટલું બધું એ લોકોને નથી લાગણી થતી કે મારે આ જ કરવું જોઈએ. એને પોતાના પર છોડવામાં આવે તો કદાચ વધારે સારું થાય એ અમારા એક્સપિરિયન્સ પરથી લાગે જ પાછું. સાચી વાત છે. આપણે જે વાણી અત્યારે બોલીએ છીએ તે પહેલાં ટેપ થયેલી હશે, તે કઈ રીતે ટેપ થાય છે તે આપણે વાત કરીને શરૂઆતમાં એ જ આ પ્રશ્નનો જવાબ આવ્યો. સંજ્ઞાથી કોડવર્ડ, કોડવર્ડમાંથી શોર્ટ હેન્ડ અને શોર્ટ હેન્ડમાંથી આ લોંગ આખી રેકર્ડ વાગે છે, રૂપકમાં આવે છે તે. હા નિરૂમા, નિરૂમા અહીંયા હવે આપણે ધ્યેય એક જ છે કે મોક્ષે જવું છે, મોક્ષ સિવાય કાંઈ જોતું નથી. તો હવે કોડવર્ડ જે તૈયાર કરવો હોય તો કઈ રીતનો કરવાનો? શું શું ફરી બોલો? એટલે કે હવે ધ્યેય એક જ છે કે મોક્ષે જ જવું છે, મોક્ષ સિવાય કાંઈ જોતું નથી. તો હવે કોડવર્ડ જે તૈયાર કરવાનો હોય તો કઈ રીતે કરી શકાય? આત્માર્થે જ વાણી હો, આત્માર્થે બોલે તેને પરમ મૌન કહ્યું છે, એ પરાવાણી કહેવાય છે. મારે હું મારી મારા માટે નીકળે તો એ આત્માની અર્થે જ નીકળે, અને કોઈને બીજા સાથે વાત કરવાની હોય તો એના આત્માર્થે જ વાણી નીકળે, એ સિવાય બીજી વાણી ના હોય. વાણી જ ના નીકળે તો પછી આવતા ભાઈ મૂંગા ન થવું આપણે કહીએ, પણ આત્મા અર્થે વાણી હોય. ખરું મૌન એ છે. શું એવું જ કહ્યું છે? શું પરમ પૂજ્ય આદરણીય શ્રી નિરૂમા, વાણીના 3 સ્વરૂપ છે, આદેશ, ઉપદેશ ને દેશના. તીર્થંકરની વાણી દેશનામાં જ આવે, પૂજ્ય દાદા ભગવાનની વાણી દેશનામાં આવે, તો આપની વાણી પણ દેશનામાં જ આવે ને? અમારી વાણી દેશનામાં કેવી રીતના? એટલે અમે બોલતા હોઈએ તો આવે કશાકમાં, પણ અમે બોલતા જ નથી. આ અમે તો ચોખ્ખું કહીએ છીએ કે દાદા ભગવાન બોલે છે મહિતી, એટલે એમની વાણી જે છે એ જ ના આવે, એમની દેશના આવે, તો દેશના જ છે આ. અને છે, દાદા પોતે જ કહેતા હતા કે તીર્થંકરોની 360 ડિગ્રીની દેશના હોય પૂર્ણ શ્યાદવાદ, અમારી 4 ડિગ્રી ઓછી છે એટલે 356 ડિગ્રીની દેશના છે. ચોખ્ખું કહ્યું છે, એટલું ઓછું છે, એટલું ઓછું કહ્યું છે, છે એટલું કહ્યું, નથી એટલું નથી કહ્યું, 4 ડિગ્રી નથી કહ્યું, પણ આ દેશના છે. આ ઉપદેશ કે આદેશ ના કહેવાય, એટલે આ દેશના છે. તો અમારે અમે જે એની નીકળે છે આ ટેપ રેકર્ડ, તે મહિતી દાદા ભગવાન કંઈક ચોખ્ખું જ કહ્યું હતું કે આ તમે તમારે બોલવાનું નથી, આ અમે જ મહિતી બોલીશું, દાદા ભગવાન બોલશે, તમારે તો સાંભળવાનું. આ બધા સાંભળો છો એવું અમે સાંભળીએ છીએ, ટેપ રેકર્ડ વાગે છે. ત્યાં સુધી કહ્યું હતું કે આ સાંભળતા સાંભળતા તમારી પણ નિરૂબેન પૂર્ણાહુતિ થશે, એટલે અમે અમારી પૂર્ણાહુતિ કરવા જ તમારી જોડે બોલીએ છીએ. શું એમાં અમને ઘણું શીખવા મળે છે અને ઘણું જાણવા મળે છે. મને ખબર નથી હતી મહિતી રેકર્ડમાં શું નીકળશે. હા એમણે બધું કરી નાખ્યું છે, બધું સેટિંગ બેટિંગ
એટલે મશીન મશીન ગોઠવ્યા છે, જે ગોઠવ્યા હોય, પણ એ એમની જ કૃપાનું ફળ છે, અમારું તો કશું છે જ નહીં. શું એ તો અમને એક વાક્ય ના આવડે બોલતા, શું અમારું કે વાક્ય ના આવડે, કોઈનું સમાધાન વમાધાન ના કરીએ કે શું અમારું જ ના થાય તમારું શું કરી શકવાના હતા. પણ તો દાદા ભગવાનની વાણી બોલે છે એટલે બધાનું જ થાય છે. આ વાણીથી અમને સમાધાન થાય છે. કહો કેવું પડે દાદાએ સરસ જવાબ આપ્યો. એ અમને અંદર આહો આહો થાય કે હા ભગવાનની ખરી વાત છે, અમારી વાત છે એવું ના લાગે. અને તમને બધાને એટલે જ સમાધાન થાય છે. અને એ એ મૂળ પુરુષોની જ આવા બધી ગિફ્ટ છે. શું એટલે આ મોટા મોટી વસ્તુ છે. શું દેશના તીર્થંકરો સિવાય દેશના હોય નહીં. અને આ કાળમાં આશ્ચર્ય રીતે કહેવાય તો દાદાને આ દેશના સ્વરૂપે વાણી નીકળી છે. શું અક્રમ છે એટલે આ, કારણ કે દેહને બે છૂટા પડ્યા છે ને એટલે આ ઇઝીલી તરીકે, એટલે દાદાએ આ ગોઠવણી કરી આપી છે. શું કે તમે તમારે બોલવાનું જ નહીં, અમે બોલ તમે બોલવા જશો તો ક્યાંનો ક્યાં લોચા પડી જશે, આ તો અમે બોલશું, તમારે તો ખાલી ધારવાનું, તમે જે ધારો તે મહીથી દાદા ભગવાન બોલશે. એટલે અમે આડું તેડું ધારવાનું શું કરા કરીએ, સીધું જ ના ધરીએ, બધાને મોક્ષે જાય, બધાને આ આખા આવરણો ભેદાય અને બધાનું ઉઘાડ થાય, જેના જે પ્રશ્નો એ બધા પ્રશ્નોનું સમાધાન થાય જ, એવું જ ધાર્યા રાખીએ, એવું જ ધાર્યા રાખીએ. બીજું આડું તેડું અમને ધારવાનું આવે નહીં, મેં બીજું એક બટન આવે નહીં કે વા મારું ઇમ્પ્રેશન પડી જાય ને મારું આમ થઈ જાય ને તેમ થઈ જાય ને લોકોને બધાને મંત્ર મુગ્ધ કરી નાખો. ભાઈ એ મંત્ર મુગ્ધ મુગ્ધ કહેશું નહીં, મંત્રે ના રહે ને મુગ્ધે ના રહે, બધું જતું રહે. પણ આ એનું કેમ કરીને અત્યંતથી કલ્યાણ થાય એવું જ અમારે તો હોય, એને સાચું દાદા તીર્થંકરોનું યથાર્થ જ્ઞાન છે, મૂળ જ્ઞાન આત્માનું, એ જેમ છે તેમ સમજાય અને આ તમામ દુઃખોથી છૂટે. શું કોઈ દુઃખ અડે એવું નથી. શું એ તો આવડું અમથું દુઃખ આવે ને તો આવડું મોટું કરીને ઊભા રહે અને ગૂટ્યા કરે, હા બોલ્યા જ કરે, મને આમ થાય છે ને મને તેમ થાય છે ને મારી દેરાણી મને આમ બોલી ગઈ ને મારી સાસુ મને મને ઘૂંટ્યા જ કરે ઘૂંટ્યા જ કરે, તે દુઃખને વધારે પાછું. હા અને આમ જો કહે કે ભાઈ આ તો બધી ઢે પ્રકાર છે, જ્ઞાની કહી ગયા છે, અનુભવમાં આવેલું છે ને કોઈ દોષિત છે જ નહીં, નિર્દોષ આખું જગત. આટલું ખાલી શબ્દ જ ના, જ્ઞાનીના શબ્દો જ ખાલી તમે વાપરો ને, ખાલી વાપરશો તોય મેં ઠંડક કરી નાખશે. શું ડીટો ડીટો દાદા કહે છે, હું કશું કોઈની નકલ ના કરશો, કરવી હોય તો જ્ઞાનીની નકલ કરો, નકલ કરતાં કરતાં એક દાડો અસલ થઈ જશો, બીજી કંઈ નકલ કરવા જેવી નથી. શું કરે ને થઈ જાય ને, આપણા હાઈ ક્લાસ ડ્રામ ઘણા બહુ મોટા બધા એક્ટિંગ કરનારા હોય ને, તો એક્ટિંગ કરતાં કરતાં આ છોકરાઓ બધાને ડિસ્કો કરતા હોય તો અદાકાર થઈ જતા હોય તો ઘેરે હું આ ડિસ્કો જ કરતા હોય, અસલ થઈ જાય નકલ કરતાં કરતાં. એવું આ જ્ઞાનીનું કરતાં 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 તેવું જ થઈ જાય. શું પણ નીરુમા આપણો આ ભાવને આધારે વાણી નીકળતી હશે, ભાવ હોય એના આધારે વાણી નીકળે. હા મેઈન તો પેલું છે, કારણ કે હવે આ દાદાનું વિજ્ઞાન એટલું સરસ છે કે આપણો એ જ ભાવ કે હવે આપણે આટલું સુખ પામ્યા, કાલ સુધી આપણે કેવા હતા વગર જ્ઞાને, ને જ્ઞાન મળ્યા પછી આપણે આપણું આખું આમ અંતર્મુખી થઈ જઈએ, બહાર દુનિયા બધી એકદમ જુદી દેખાય, તો બીજા બી આ સુખને પામે એવી આપણી ભાવના થયા કરે. અને એને આધારે કોઈ બી નવી વ્યક્તિ મળે એટલે નજર તો શોધતી જોઈએ કે આમને વાત કરીએ દાદાની, આમને વાત કરીએ, આમને કરીએ, એટલે પછી છે તે ત્યાં પેલી વાતો કરવા જઈએ ને ઘણાને ફીટ બી થઈ જાય, ગમે છે બી ખરી, પાછા ચોપડા ઘરે આવીને બી લઈ જાય લોકો. આપણે કહે અમે અત્યારે ઘરે નથી જ ના, અમે અત્યારે જ આવીને લઈ જઈએ. તો સારું કહેવાય ને, ભાવ કરેલા અને આપણે પાછું મેં પ્યોરિટી જોઈશું, ભાવ આપણા ગમે એટલા હોય હોય જ સારા જ હોય, મહાત્માઓને તો એમ જ થાય જ છે કે આપણા જેવું બધાને મળે, પણ જોડે જોડે મહી પ્યોરિટી જોઈએ. પ્યોરિટી એટલે બીજું કશું બદલામાં કશું જોઈતું જ નથી. હવે તો મોક્ષની આગળ પછી બીજું જોઈએ જ શું ને, જે ભૌતિક સુખો તો બધા મળેલા જ છે, પછી હવે એમાં આપણે વધારો ઘટાડો, એટલે આપણે મહાત્માઓને આ સ્થૂલ પૂતગલ માટે પેલું માન, હા
મીઠું લાગે, વખાણ કરે. પ્રોબ્લેમ અહીંયા આવે છે, અહંકારને માનનો આવે છે. બાકી આ બધી વસ્તુનું તો ડિવેલ્યુએશન 100% થઈ ગઈ છે. હા તો એ ભાઈએ હજુ જરાક અહંકારને માની વેલ્યુ રહેલી છે શું? હા પણ એ મળ્યા ને એ ભાઈને વાત કરીને એટલે પછી સામેથી કે બસ તમે જ અમને અમારી ઘરે આવજો, અમે બધાને ભેગા કરીશું ને તમે જ વાત કરો. મેં કહું અમારા કરતાં અમારા આપતો પુત્ર છે, અમારા નીરુમાં છે, એ તમને વાતો કરશે ને તો વધારે તમને સચોટ ફોડ પડશે, તમને વધારે સારું લાગશે, અમારા કરતાં બી એ લોકો બહુ જ સરસ. ના તમે જ, અમે કહું અત્યારે તો તમે આ વાંચો, પછી આગળ તમે ત્યાં સત્સંગમાં બે એટેન્ડ કરજો અને પછી તમે જોજો. એટલે આ તો બનવાનું છે, કારણ કે દાદાની વાણી છે એટલે લોકોને તો ગમી જ જવાનું છે, અને તમને ઓળખે છે ને તમારી પાસે સાંભળે એટલે એને તમારામાં શ્રદ્ધા આવે. આ બીજા બધાની વાતો કરે છે, આપણે તો કોઈને ઓળખતા નથી, એટલે એકવાર એક એનું થાય, પણ પછી ધીમે 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 એને આગળ જવું હોય પછી ધીમે ધીમે લઈ આવવાના. શું એકવાર એને ઉતરવું જોઈએ પછી આવશે. નિરૂમા, આ વાણીથી કાળજામાં ઘા થયો હોય, બીજાની વાણીથી આપણને થયો હોય અને આપણી વાણીથી બીજાને થયો હોય, તો એ બે વખતે જુદી જુદી કઈ જાતની એને રેમેડી છે રિપેર કરવા માટે? એટલે આપણને થયો હોય તો આપણે જ્ઞાને કરીને ઉડાડી દેવાનું કે ભાઈ આ જે ઘા થયો છે કોને થયો છે, હું તો શુદ્ધ આત્મા છું, આ પૂતગલને વાત પૂતગલને લેવા દેવા છે, તે પ્રકરણની વાત છે આ. એટલે એ આપણે ભૂસી નાખવાનું, પ્રતિક્રમણ કરીને કે ગમે ત્યાં નોય મારું આમાં મારે સહી નથી, ઉખાડીને ફેંકી દેવાનું. એ આપણે આપણું કરી શકીએ, પણ આપણાથી બીજાને થયું તો બીજાનું ઘા રૂઝાતા થોડો ટાઈમ લાગે. શું આમ નાનું સેની બોલ્યા હોય ને બીજું થોડું સાધારણ બોલ્યા હોય તો પ્રતિક્રમણ કરીને થોડાક. સામેની વ્યક્તિ કોઈ વાર કહે કે તમે બોલેલા એનો ઘા મને હજી એ લાગે છે ને જિંદગી ભર રહેશે, મરીશ તોય નહીં રૂઝાય, એવું જો કે તો એ વખતે આપણે શું કરવું? આપણા થકી બીજાને થયો છે તો આપણે એવું કહેવું કે તારી જોડે હું મરી જઈશ, તારી રૂઝાવ આવતા ભાઈ આપણે બે જોડે જોડે જ પાછા ભેગા થઈશું. નિરૂમા, એ તો હું અંદર કંઈ કર્યું હોય તો બોલાય ને, નહીં તો ક્યાંથી બોલાય? ટેપ જ પહેલાં ઓરિજિનલ ભાવ ના કર્યો હોય. અરે ડ્રામેટિક તો બોલો કે ભાઈ તું મને મારું મને માફ નહીં કરું તો હું તું મરીશ તો તારી જોડે જોડે મરીશ ને તોય માફ કરાવીને જ જંપીશ કહેવાનું. મારે છૂટવું છે, મારે છૂટવું છે ગમે તે થાય. બોલો ને, આપણે દિલથી પ્રતિક્રમણ કરવાના, માફી માગી ના તો ખાલી જોકમાં કહું, પણ ખરેખર કેવું હોય આપણે તમે દિલથી માફી માગી લીધી ને પ્રતિક્રમણ કરેલા પછી તમે છૂટી જાઓ છો, શું પછી એના ઘાનો ભોગવટો એને રહે છે. તમારે પછી બહુ કે ભોગવટો રિવર્સમાં રાખવાની જરૂર નથી, આપણે દિલથી માફી માગી લીધી પૂરું થઈ ગયું. શું પછી આપણે આપણું આત્માની ભજનામાં રહો, આગળની પ્રગતિ કરો. આપ તો જાણો છો જામનગરની અંદર સી આર વ્યાસ કરી અને નાગર ચકલામાં રહે છે, જેમ આપણે અહીંયા પ્રશ્નોત્તરી ચાલે છે એમ એમને ત્યાં પણ દર રવિવારે પ્રશ્નોત્તરી ચાલે છે. હવે એ પ્રશ્નોત્તરી આખી મેં પણ એમણે સાંભળેલી અને બીજે દિવસે જ્યારે હું એમને ત્યાં ગયો ત્યારે એ કેસેટ પોતે સાંભળતા હતા ત્યારે મને આશ્ચર્ય લાગ્યું કે આપ તો આ પ્રશ્નોત્તરીના બધા જવાબ સવાલ જવાબ આપ આપતા હતા, તો પછી આપ આ હરતા ફરતા કેસેટ શા માટે આકાશી વાત તમે સાંભળો એ મને નથી સંભળાતું સમજાતું. એટલે જે પ્રશ્નોના સવાલ જવાબ એમણે પોતે આપેલા હોય એ પ્રશ્નો બીજે દિવસે સાંભળવા પડે તો એ પોતે કરતાપણાનું પેલું નહીં હોય કે એ વાણી કયા પ્રકારની હશે એમ એ કંઈ સમજાતું નથી. આપણે સમજવાની જરૂરી શું છે જી? આપણે સમજવાની જરૂરી શું છે? નહીં નહીં, આપ જે આ પ્રશ્નોત્તરી કરો છો દાખલા તરીકે એટલે એ જાણવું છે કે આની આના પાછળ કોઈ ગુઢ રહસ્ય રહેલું છે કે શું છે એમ. તો પછી સાંભળવાની જરૂર ક્યાં રહી છે? જો જે વસ્તુને ટેપ રેકર્ડ હોય તો એકવાર વાગી ગઈ એ વાગી ગઈ, પછી પોતે પોતાની સાંભળીને કરવાનું શું છે? અને બીજું પોતાના આત્માનું ના કરે કે આનું બધું કરવાનું બહી રહે, સાંભળવાનો ટાઈમ શું કરે બગાડે? એની પાછળ કંઈ પ્રયોજન હેતુ તો હશે જ ને, એ એમ કહે છે આત્મ સાક્ષાત્કારી પુરુષ છે પોતે. તો સારી વાત છે, આપણે તો ખુશીની વાત છે ને. તો કઈ હેતુ હોવો જોઈએ ને એમ આપકો કે એ સાંભળવાની શી જરૂર એમ?
કે અમે તો નથી સાંભળતા, એટલે અમે કહીએ કે ભાઈ આ સાંભળવાની જરૂર અમને નથી લાગતી, બરાબર. કારણ કે એમાં તો શું, વાણી આવીને જતી રહી, વહેતા પાણી જેમ આવ્યું ને જતું રહ્યું, એને ક્યાં હા બરાબર કરવાનું હોય. એટલે કુદરતી જે પ્રમાણે બન્યા કરે એમ, હા સહેજા સહેજ નીકળે ને સહેજા સહેજ ના કરે. દાદા કુદરત કે ભૂમિ વાણી સાંભળો નતા બેઠતા, બરાબર. શું ના સાંભળે, શું કરાય, તો ગયું એ ગયું. વર્તમાનમાં વર્તે સદા સો જ્ઞાની હોય, ગસ્ત વસ્તુ સોચે નહીં, ભવિષ્યનું કશું જાણતા નથી. વર્તમાનમાં વર્તે સો સદા જ્ઞાની હોય, તો ખરા જ્ઞાની સાક્ષાત કર્યો એ વર્તમાનમાં જ હોય. પેલા મારી છે ને, પેલા બહુ જ આગ્રહવાળી વાણી, આગ્રહવાણી આગ્રહ, પછી તમને જોતા જોતા જોતા, તમને પેલું વ્યવહારનું ડીલિંગ જોતા જોતા, તો કે એટલે આમ જ કરવાનું, આવું જ હોવું જોઈએ, આવું જ ના જ હોવું જોઈએ, તું સમજતો નથી, બરોબર આમ છે. અંદર એવું હોય, વાણીમાં પણ એવું હોય, એનાથી સામાનું મોઢું બગડી જાય, એનો અહંકાર દુભાય, પછી તમને તમારું જોતા 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 કે આ વાણી બોલવા પાછળ શું હશે અંદર, એ કરતાં કરતાં પછી તમે જે જગ્યાએ હોય તો તમે શું કહો એને, તો કે ભાઈ તને તું આ કહે છે બરાબર છે, પણ આ જો બીજી રીતે આ છે અને એક્સેપ્ટ થાય તો કરજે તું. હવે એની ઇફેક્ટ ઘણી બધી સારી ફેલાવો પડે. તો આ વાણી કેવી, આ વાણીની ઇફેક્ટ આવી કે અહંકાર વગરની વાણી બોલાણી એની ઇફેક્ટ આવી, કે આ વાણી કેવી રીતે બદલી, આ શું થયું એ જરા. અહંકાર વગર નહીં રહે, એની ઇફેક્ટ આવે છે. એટલે વાણી એટલી બધી ઇફેક્ટિવ નથી જેટલો અહંકાર એની પાછળ. વાણી એટલે ઉઘાડો અહંકાર છે. દાદાનું વાક્ય છે, વાણી એ ખુલ્લો અહંકાર છે, એમાં આગ્રહવાળી વાણી એટલે તો વિગ્રહ કહેવાય જ, એ વિગ્રહમાં પરિણમે. શું આગ્રહવાળી વાણી એ વિગ્રહમાં પરિણમે, એટલે આ વસ્તુ ના હોય એટલી જ પેલી વાણી સહજ હોય, સહજ સહજ વાણી હોય, એ સામાન્ય હર્ટ ના કરે એટલું જ નહીં પણ એક્સેપ્ટ કરવા માટે તૈયારી હોય સહજ વાણી. અહંકાર ના હોય એની જ કિંમત છે. એક સાદો દાખલો નહીં, એક છે તો બાપ એના છોકરાને લાડમાં થપ્પડ મારે, થપ્પડ તો હરકી જ છે, અને બીજ અને કોઈ ગુસ્સે થઈને મારે થપ્પડ, એટલા જોરથી મારી હોય, પણ પેલી લાડથી મારી હોય તો એની ઇફેક્ટ પહેલાં કશું ના થાય, હાર મીઠું લાગે. અને જે ગુસ્સેથી મારી હોય થપ્પડ તો ક્રિયા તો સરખી જ હોય, વાગવાનું સરખું જ હોય, એની પાછળ એના જે ભાવ બંને વટામે જુદા જુદા છે એની અસર ચાલે છે. એ અસર આની અંદરના પડઘા છે. શું માટે એ અહંકાર કશાય એના વગર હોય તો જ કામનું છે. શું અને અસર એની જ લાગે છે વધારે. શું પછી ગમે તે ફિલ્મમાં, ગમે તે વાતે, ગમે ત્યાં આ બે વસ્તુ ના હોય ને, અહંકાર અહંકાર ના હોય એટલે કશાય ના હોય. શું તો જ વસ્તુ જુદી બને છે, ઇફેક્ટ એની ઓર આવે છે. શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું અને આ અંદર બટન એ જ દબાયેલું હોય કે એને દુઃખ ના હો આપણી વાણીથી કશાથી, અહંકાર ના હો અંદર, તો એવું નીકળે. પછી એ કરતા કરતા આવ્યા હોય કોડ તારે પછી નીકળે. હમણાં કહેતા હતા કે બીજા બટન એ કંઈ દાબતા જ નથી, દાદા ભગવાન બોલે અહીંથી, અને તમે પેલા બીજા કંઈ બટન દાબતા જ નથી કે ભાઈ મારી ઇમ્પ્રેશન પડે આ થાય તો. જસ્ટ એક એક્ઝામ પૂછવા માટે કે કોઈ એવું હોય દાદા આવું સરસ બધું કરી આપ્યું હોય, પણ અંદર એને પોતાની એવી પ્યોરિટી ના થઈ હોય, તો પછી દાદાની વાણી ત્યારે કેવી નીકળે? વાણી તો એ જ નીકળે, એમાં તો સવાલ જ નથી, દાદા બોલતા એટલે નીકળે ખરી, પણ આ ઇમ્પ્યોરિટીની પોતે જવાબદારી એ પોતે મોટી વરે છે. દાદાએ તો કહ્યું, ચોખ્ખું કહ્યું હતું કે પ્યોર પ્યોરિટી છે ત્યાં જ આ વસ્તુની અસર છે. એટલે જે કંઈ ઇમ્પ્યોરિટી હોય તેમાંથી ખાલી કરવાનું જવાબદારી તો ખરી. દાદાએ તો જતાં પહેલાં આ તો કહ્યું કે તમારી બધી ઇમ્પ્યોરિટી કાઢવી પડશે. અને નિરુબેને કહ્યું હતું કે તમારું લગભગ બધું ખાલી થઈ ગઈ છે, અને જે કંઈ રહ્યું સહ્યું હશે એ 6 મહિનામાં નીકળી જશે, બાકીનું જે કંઈ રહ્યું છે ચોખ્ખું થઈ જશે. એટલે નીરુબેને એવા શબ્દો પકડી રાખેલા, 6 મહિના સુધી જ્ઞાન નહોતા આપતા કોઈને, જ્ઞાન દાદાના દેવી લે પછી 6 મહિના સુધી વિધિ કરાવે, ટૂંકી વિધિ એ બધું થોડું ઘણું કરાવતા હતા,
પણ આ જ્ઞાનવિધિ આખી 6 મહિના પછી જ ઓફિશિયલ. એટલે અંદરથી નક્કી જ કર્યું કે દાદાએ શબ્દો કહ્યા છે કે 6 મહિના પછી તમારી બધા જ ભૂલો રહ્યા શહ્યા છે, જતા રહેશે. હવે એમની દ્રષ્ટિથી જે જોયું હોય, જે બોલ્યા હોય, જે કર્યું હોય, મને એમાં કશી ખબર નથી. અને એ એમ જાણે, મને તો મારે તો મારી દોષો જોવાના કે જે કંઈ થતું હોય એમાં ધ્યાન રાખવાનો, ઉપયોગ રાખવાનો. પણ આખી વસ્તુ આવી હતી શું, પણ જાગૃતિ તો આ છેક સુધી તો રાખવાની હોય જ. શું જ્યાં ભૂલ થાય ત્યાં ભાગવી તો પડે જ. એટલે ડિસ્ચાર્જ એ પૂરો કરવાની આપણી છેલ્લી જવાબદારી તો રહે છે જ. એટલે બીજા કોઈને હરકત થાય, નુકસાન થાય, આ થાય, તે થાય, એવું બધું તો ના જ હોવું જોઈએ. ઘણી વખત બોલ્યા વગર પણ આપણે સામેની વ્યક્તિમાં શુદ્ધાત્મા જોઈને મનોમન બોલીને સારા ભાવ રાખીને ધાર્યું રિઝલ્ટ લાવી શકીએ છીએ, એ સાચું છે? મનોરમા, આપણે ધાર્યું રિઝલ્ટ લાવવું છે એવા હેતુથી કરવાની જરૂર નથી. હા, આ મનથી આપણે શુદ્ધાત્મા જોઈને જે કંઈ ભાવ કરીએ એ સારા હેતુથી કરીએ ને તો સારું પરિણામ આવે જ છે. ચોક્કસ. નિરૂમા દાદાએ આ ચીકણી ફાઇલ સામેની વિધિ કહી છે ને, કે ચીકણી ફાઇલ સાથે બોલતા પહેલાંની વિધિ કે દાદા ભગવાન એના મનનું સમાધાન. તો આપણે જે વાણી તો સંજ્ઞા રૂપે ટેપ રેકોર્ડ રૂપે છે ને, તો આપણે એ વિધિ કરીએ તો એમાંથી ટેપ રેકોર્ડમાં શું ચેન્જ થાય છે કે શું, એમાં શું ફોર તમે પાડશો એમાં? એના રેકોર્ડ તો એ જ વાગવાની છે જે હશે, પણ આપણા જે ભાવ આખા ચેન્જ થઈ જાય છે. શું ભાવ આપણા ચેન્જ થઈ જાય છે અને જાગૃતિમાં રહે છે કે આપણે એને સંભાવે નિકાલ કરવા માટેની આ વિધિ છે. સમજાય છે ને? આ વિધિ આખી સામાયિક વ્યક્તિ જોડે સંભાવે નિકાલ કરવા. એટલે એમાં તો કહ્યું છે ને દાદાએ કે તમે જો મય સંભાવ તમારો પકડી રહ્યો તો વ્યવસ્થિત તેનો નિકાલ કરવાનો રસ્તો કરી આપશે જ, સૂઝ પાડશે જ તમને. શું પણ તમારી મય સંભાવ ટકો જોઈએ. શું આ વિધિ કરવાથી અંદર સંભાવ સેટ થઈ જાય છે. જરા આમ તેમ થઈ ગયું તો પાછું સેટ થઈ જાય છે. શું બહુ ઇફેક્ટિવ છે. શું જબરજસ્ત ઇફેક્ટિવ છે. આ તો કરી જોજો તમે. ચોક્કસ. આવી ચીકણી ફાઇલ હોય ત્યારે આવું કંઈક ભારે પ્રસંગ હોય ત્યારે મોટેથી એ તમે બોલજો કે આપણી ચરણવિધિમાં છે છેલ્લા પાનામાં કે જે જે વ્યક્તિની સાથે બોલવાનું હોય ચીકણી ફાઇલ હોય ને સંભાવ નિકાલ કરવા માટે, તો જે હોય XYZના મન વચન કાયાથી ભિન્ન એવા, હે શુદ્ધાત્મા ભગવાન આપ મને એવી શક્તિ આપો કે તમારી સામે સંભાવ નિકાલ થાય એવી વાણી નીકળે, સાદવાદ વાણી નીકળે. પછી દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે દાદા ભગવાન આપ એવી શક્તિ આપો કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવાની સાદવાદ વાણી નીકળે. દાદા ભગવાન પાસે શક્તિ માગવા, પેલા સામી વ્યક્તિના શુદ્ધાત્મા પાસે શક્તિ માગે, અને થર્ડ પદ્માવતી દેવી પાસે માગવાની શક્તિ કે હે પદ્માવતી દેવી એવી શક્તિ આપો કે સામાના મનનું સમાધાન થાય એવી વાણી સાદવાદ વાણી નીકળે, એ ફાઇલનો સંભાવી નિકાલ થાય. મેઇન તો સામાના મનનું સમાધાન થાય એટલે આપણો નિકાલ થઈ ગયો, કોઈ કોન્ફ્લિક્ટ ઊભો ના થાય. એટલે આ 3 જણને આપણે પ્રાર્થના કરવાની છે કે એવી વાણી આપો કે નીકળે કે જેથી કરીને સામાના મનનું સમાધાન થાય અને સંભાવ રહે મારો. બોલાવાનો બોલીને આ બધાની 3-4 જણની 3-4 વખત બોલવાની વિધિ, દરેકની ઇન્ડિવિડ્યુઅલ કરવાની. આપણે સાધ્યવાદ અને વિતરાગ બંને એક જ શબ્દ છે, સાધ્યવાદ વાણી અને વિતરાગ. સાદવાદ વાણી એટલે કોઈ પણ ધર્મનું કોઈ પણ વ્યક્તિનું કિંચિત માત્ર પ્રમાણ ન દુભાય એવી વાણી, સાદવાદ વાણી કહ્યું. સાદવાદ શબ્દ વાણી માટે જ છે.
અને વિતરાગતા એ તો આંતરિક સ્થિતિ છે. શું રાગ દ્વેષ સંપૂર્ણ જાય ત્યારે વિતરાગ થાય, અને વિતરાગ થયા પછી જે વાણી એની નીકળે એ વિતરાગ વાણી કહેવાય. એમાં શ્યાદબાદ આવે જ સમય ગયું હોય. અને દાદા ટંકોત્કીર્ણ શબ્દ પ્રયોજ્યો છે ને? હા, ટંકોત્કીર્ણ એટલે આ તત્વ જે છે ને, આત્મતત્વ છે, બીજું જળ તત્વ છે, મૂળ તત્વ એલિમેન્ટ્સનો એવો સ્વભાવ છે કે ક્યારેય પણ કોઈ પણ તત્વ જોડે એકબીજામાં અનંતકાળથી સાથે ને સાથે જ રહ્યા છે, પણ એકમેકમાં તદાકાર નથી થયા, ભળી નથી ગયા, છૂટું છૂટું જ છે. જેમ દૂધને પાણી ગમે એટલું ભેગું હલાય કરીએ તો તરત ભેગું થઈ જાય દૂધને પાણી, પણ તેલને પાણી ગમે એટલું હલાય કરો તો ભેગું ના થાય, છૂટું છૂટું જ રહે, એટલે સોલ્યુશન ના થાય એનું, ઇમલ્શન થાય. એવું આ ટંકોત્કીર્ણ એટલે કોઈ દિવસ સોલ્યુશન ના થાય એનું, એટલે એકાકાર ના થાય, છૂટા ને છૂટા જ પરમાણુ રહે. એ જે દરેક તત્વનો સ્વભાવ છે એને અરે ટંકોત્કીર્ણ કહ્યો છે. અનંતકાળથી આ જળ તત્વ અને ચેતન તત્વ સાથે સાથે જ રહ્યા છે, છતાં પણ પોતપોતાનો સ્વભાવ બદલાયો નથી, ઓરિજિનલ મૂળ તત્વનો સ્વભાવ સેમ રહ્યો છે, એમાં ફેર નથી પડ્યો. એ જે મૂળ તત્વનો આ ગુણ છે એને ટંકોત્કીર્ણ કહે છે. આ પારિભાષિક શબ્દ છે, સ્પેશિયલ તીર્થંકરોનું શોધખોળ છે, બહાર ડિક્શનરીમાં ના મળે. આ નિર્વેન, હમણાં આપણે વાત ચાલે મુજબ કોઈ એક બેન પહેલાં સર્વિસ કરતા હતા, એ બહારગામ ગયા એટલે કંઈક એના ઘરમાં ખટપટ ચાલતી હતી, એટલે કુંતબેનથી પૂછાઈ ગયું એક બેન મળ્યા તો કે કેમ છે હવે, તો એ બેને ત્યાં જઈને શું કહ્યું ભગવાન જાણે. એટલે પેલાને એટલું બધું આમ ફીલ થઈ ગયું કે એક દિવસ બપોરે ફોન કર્યો તો કુંતબેન મળ્યા નહીં, એટલે બીજા દિવસ સવારે 7 વાગ્યામાં અડધો પોણો કલાક સુધી, પણ આપણે તો કહ્યું એમ ગુફામાં બેસીને સાંભળ્યા કર્યું કે ભાઈ આ કંઈક ઊંધું જતું થયું છે. પછી એના શુદ્ધાત્મા જોઈને એટલા બધા પ્રતિક્રમણ કર્યા, એટલે હમણાં પાછું કોઈકે કહ્યું કે બેન જયપુરથી આવ્યા છે, એટલે કુંતબેન વિચારતા હતા કે એક દિવસ જઈને ફાઇલનો નિકાલ કરી આપો, તો રસ્તામાં દૂરથી આવતા દેખાયા, ઊભા રહ્યા, એટલે સામા મળ્યા, જય સચ્ચિદાનંદ કર્યા, તો કહે કે બેન તે દિવસ મને એવો ગુસ્સો આવી ગયેલો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી કે મારાથી તમને આટલું બધું બોલાઈ ગયું, પણ હવે મને એવું કશું જ નથી. પછી આ પર્યુષણના 4-5 દિવસ પહેલાં, એટલે મેં કહું તમે અમારે ત્યાં પર્યુષણમાં આવો, એ બેન પરણ્યા છે જૈનને, તો પાછા બીજા બે જણને કહે છે કુંતબેન બહુ કહી ગયા છે ને આવ્યા નહીં, આપણે તો ત્યાં જવું છે એમ કે એક દિવસ. પણ આ શુદ્ધાત્માને પ્રતિક્રમણથી તદ્દન એના ભાવ કમ્પ્લીટ ફરી ગયા, બોલો, અને ઉપરથી પોતે મારી ભૂલ થઈ ગઈ, મારાથી આવું બની ગયું, એટલું બધું એનો નિકાલ થઈ ગયો ફાઇલનો. વર્ષા કહે છે આજની વાણી લોચાવાળી નીકળે, આપણે કહેવા કંઈ માંગીએ ને સામાવાળો સમજે કંઈ, તો શું પૂર્વે સંજ્ઞા લોચાવાળી ચાર્જ કરેલી હોય? વર્ષા ક્યાં છે? વર્ષા એ વાણી એટલે વાણી જે નીકળે છે ને એની પાછળ સમજણ છે. શું? લોચાવાળી સમજણ છે એટલે લોચાવાળી વાણી નીકળે છે. આપણે તો શું સાફ બાજુ નીકળી દઈએ છીએ ને, બારોબાર પાટલા ભાવને ઠોકી દઈએ છીએ ને, અત્યારને લોચાને ઠોકી દઈએ છીએ, આપણી સમજણની લોચો છે. શું? આ સમજણ પાટલા ભાવમાં ભેગી કરેલી છે, તેના આધારે આ વાણી અત્યારે લોચાવાળી નીકળે છે. મહી ભલે ગમે તે હોય કે ના હોય, પણ આજની સમજણ તો બરાબર હોય કે આપણે, એટલે આ પાછલી લોચાવાળી સમજણ છે. આજની સમજણ નેક્સ્ટ લાઈફમાં આમ નીકળશે સરસ, અત્યારે તો લોચાવાળું. શું નામ છે તારું? ચિંતન નામ છે. ચિંતન નામ છે? નામ ચિંતન છે પણ એટલું ચિંતન કરતો નથી એ. નામ તો તમે જ પાડ્યું? નામ એના દાદાએ પાડ્યું છે, એના દાદાએ પાડેલું છે નામ તો એનું, પણ બહુ જ તોફાની, શાંતિથી બેસી નથી શકતો એક જગ્યાએ. ભણવા બેઠો હોય કે કંઈ પણ કર્યો હોય ને તો એ કંઈક ને કંઈક કર્યા જ કરે, અને બહુ જ કે કરીએ એટલે ગુસ્સો બહુ આવે છે, અને આટલી ઉંમરમાં ગુસ્સો ના સારો, પણ એને બહુ જ ગુસ્સો બહુ આવે એને, અને કંઈ કહીએ તો ખોટું લાગી જાય પાછું, એટલે કશું કહેવાય નહીં એને, તો શું કરવું એના માટે? ભણવામાં કેમ છે? એટલે 60% જ આવે છે, બહુ આવતા નથી એને. ભણવા કરતાં ટેકનિકલ લાઈનમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે એમ, કંઈક ને કંઈક તોડવું ને પછી એને જોડવું, એને બહુ ગમે.
તો એ લઈને આવ્યો છે ને કળા, એ કળા લઈને આવ્યો છે. તમને તો ખાલી તોડતા જ આવડે, જોડતા નહીં આવડતું, એને તો બેવ આવડે છે. એની જે લાઈનમાં એની શક્તિ હોય ને એ લાઈનમાં એને એન્કરેજ કરો. શું એમાં અત્યારે 10મા ધોરણમાં છે તો પણ મારે એને બહુ ટોકવું પડે એમ. ના, બહુ ટોકશો નહીં બેટા, તું તારી લાઈનમાં આગળ વધું છે ને, તારે તોડવાનું ફોડવાનું પાછું જોડવાનું એમાં જવું છે ને આગળ. હા, તો એ જ લાઈનમાં એને મોકલજો. શું પણ શાંતિથી ઠરવો તો જોઈએ ને પહેલા, એમ બેસવો જોઈએ. ના, એને ગમતી લાઈન આવશે ને એમાં જ ઠરશે. અત્યારે ગમતું નથી ને એટલે પણ હવે છૂટકો નથી બેટા. શું 10મું ને 12મું તો પાસ કરવું પડે ને, પછી ગમતી લાઈનો આવે ને. એટલે આપણે ગમે મને કે કમ અને કરીશ તોય કરવાનું છે ને, મનથી કરીશ તોય કરવાનું છે. એટલે દિલથી ભણજે. શું ભણીશ ને તું? સરસ શાંતિથી ભણી 10મામાં સારા માર્ક્સ લાવવાના. શું તો પછી આગળ સારું લાઈનો મળે ને. કઈ કમ્પ્યુટર લાઈનમાં જવું છે કે મિકેનિકલમાં? કમ્પ્યુટરમાં જવું છે ને. તો પછી જવા દો ને, એમાં તો તોડવાનું જોડવાનું ડિલીટ કરવાનું લખવાનું ડિલીટ કરવાનું લખવાનું, એના જેવું કંઈ નહીં. એને લાઈનમાં જશે ભણશે, હા બહુ સારું ભણશે. તમે એને બહુ કહેવાનું ના રાખશો, ઓછું કહેવાનું કરી નાખો. પણ માં છું ને હું. માં પણ નથી રાખવાનું, આપણી ફરજ બજાવવાની છે. એટલે લાગણી થાય કે નહીં ભણે તો શું કરશે એમ. ના, એટલે જ બગડે છે. શું આ ખોટી લાગણી છે? શું ફરજ બજાવવાની છે, લાગણી નથી કરવાની. લાગણીથી બગડે છે છોકરાનું. શું અને વધારે પડતી લાગણી છે. શું જરૂર હોય ત્યારે લાગણી કરો, ના જરૂર હોય એમથી લાગણી ઉભરાયા કરે છે ને, શું હરજ છે? એ જ્યારે માદું હોય, હાજું હોય, પરીક્ષા આવી હોય ત્યારે તે થોડા દિવસ બેને 15 દાડા એની લાગણી તેને જે કંઈક ચા, તે લાગણી એટલે શું, એને ચા કરી આપો અને ખાવાનું હરકું આપો, એને કંઈક જે માથું દુખતું હોય તો ડાબી આપો, ગોળી આપો, ડાક્ટર પાસે, એ બધી ફરજ બજાવવાની. પણ એ ટોક ટોક કરવાની એ રોંગ ફરજ છે, એ રોંગ લાગણીઓ છે. શું એ તો એનાથી બગડી જશે માને, સાયકોલોજી વધારે બગડે. અત્યારે હાઈપર છે. શું એ તમે જે કહો છો પડે કે હું બહુ કહીશ તો બગડશે, કારણ કે હું સાયકોલોજી ભણેલી છું. લેવો પણ ભણેલું કાઢતા નહીં ને. પણ મને ખબર, પણ તો એ રહેવાતું નથી કીધા વગર રહેવાતું. એટલે આ ખાલી ભણતર જ છે. તમે તમારું ભણતર કામ નહીં લગાડતા તો એ શું કામ લગાડશે? એટલે તમારે આ સાયકોલોજી વાપરો અને છોકરાને આમ ફૂલની જેમ ખીલો. હા, અહીંયા મોકલતા રહેજે, એવો જ ખીલશે. એને સોમવારથી એક્ઝામ છે તો પણ આજે લઈને આવી. ના, બહુ સારું કર્યું, સારું કર્યું. એના કરતા તમારે વધારે જરૂર છે. હું પહેલા એ તો ડાયો છે થોડુંક હોય. આજકાલના આ જનરેશન બધી હાઈપર જ છે બેન, બધી ફાસ્ટ છે ને એક્ટિવ છે. તો ડબ્બા જેવો છોકરો હોત ને તો તમે કહેતા આ સારો હાવ ડબ્બો છે, મેં તો મારે નહીં, માસ્તર ભણાય નહીં, બોલતો જ નહીં, ઊભો થતો જ નહીં, કશું કરતો જ નહીં. એની ફરિયાદ બહુ આવે બહેનો પાસે. ટ્યુશનમાં ગયો હોય ને તો પણ એની ફરિયાદ હોય જ કે તમારો બાબો બહુ તોફાની, તમારો બાબો બહુ તોફાની એમ. એટલે તો કહેવાનું, તમારે તો પૈસા આલીને મોકલી જ ભણાવવા, નહીં તો હું ઘેર જ ના રાખત. કહેવાનું તોફાની છે, શું કરવાનું? જેવો છે મારો સોનાનો છે કહેવાનું. હા, જ આગળ વધશે. તમે ટ્યુશન જ કર્યા કરશો, મારો તો કમ્પ્યુટર એન્જિનિયર થઈને ઊભો રહેશે. નહીં ભણીશ ને બેટા? ભણજે. હા, અને સ્થિરતા બરાબર મય ચંચળતા ઊભી થાય ને, હથપથ હથપથ થાય ને ત્યારે દાદા ભગવાનના અસીમ જે જે કરો 10 મિનિટ બોલજે, પછી વાંચવા બેસજે. શું શું બોલીશ? દાદા ભગવાનના અસીમ જય જય. માઈક અપ. દાદા ચોપડી ભગવાનના અસીમ જય જયકાર. આવડે છે? બોલ. દા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાન બોલાય ને આપણે બધા જીલીએ. અસીમ જય જયકાર. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર.
દાદા ભગવાનના અસીમ જય જયકારો, 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 દાદા ભગવાનના જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકાર, જય સચિદાનંદ, જય સચિદાનંદ. લે આ સરસ દાદાનો શ્રીમદ સાઈન ફોટો તાર પાસે રાખજે હા, અને બરાબર દર્શન કરજે, અને દાદા ભગવાન સિંહ જયકાર બોલજે હા. બોલીશ ને પછી સરસ બધું ભણવાનું આવડશે અને બહુ સમતામાં સ્થિરતા આવશે હા, અને બરાબર ભણીશ ને, પ્રોમિસ. લેમન પ્રોમિસ આપ. જય સચિદાનંદ. એવું નહીં, જરા જોરથી તાલી દે. હા આ જ ભણવાના છે આપણું, ભલે ને તોફાની હોય ગમે તે હોય, એ આ જ દોડવાના છું. જો કહેતા પહેલાં દાદા ભગવાન શિવજી કર આવડી ગયું ને, બોલતું એક જ વારમાં આવડી ગયું ને, અને તમારે મારે હોત તો દહ વાર તું દસ મિનિટ બોલાવો તોય આવડત નહીં, લોચા પડત. ફાસ્ટ ફાસ્ટ છે બધું, શું પ્રોબ્લેમ આપણે એમને સમજી નથી શકતા. આપણે એ પ્રેમથી લેવાનું, કહેવાનું ટુકટુક કરત ના આવડે, બગડે ઉલટું. આ તો આજકાલના છોકરાને તો કેવું હોય, તમે બે ત્રણ બે ચાર વાર કોને તો કે મમ્મી એક વાર કહ્યું ને તે મને ખબર પડી ગઈ, મારી રીતે હું કરીશ. અને આપણે જ્યાં સુધી ના કરે ત્યાં સુધી આપણને કે કરવાનું, કે કરવાનું, બોલ કે મમ્મી મને ખબર છે, આઈ નો આઈ ડુ ઇટ. પણ આપણે પેલું ધીરજ ના રહે, ઊંચું નીચું કરી નાખે, ઊંચું નીચું કરી નાખે, પેલું એટલું ફાસ્ટ હોય ને એને કે એક વાર કહ્યું મને સમજણ પડી ગઈ. પણ થોડા આળસું હોય એટલે કે શું મારી રીતે કરીશ, મારા ટાઈમે કરીશ, કરશે ખરા પણ પોતાના ટાઈમે, ને આપણને પણ ઉતાવળ રહે, ધીરજ ના રહે. હં કે હતપતિયા હતપતિયા, એટલે વારે વારે કે કરે એટલે પછી બગડે એમ કે જાતા નહીં કરતા જા. અહીંયા પ્રોબ્લેમ આવે છે, સાયકોલોજી પકડી લેવાની. મને તો એક જ વાર કોઈ કહે નિર્મા મને કહ્યું તમે, મને બરાબર ખ્યાલ છે, હું સમજી ગયો, હું કરી નાખીશ. એટલે પછી મને થાય આપણે મૂરખ બીજી વાર કહ્યું, હું તો મારે જાતને જ ટપલો મારું. હા મને આ ડિમ્પલ કે નિર્મા મને કહ્યું, મને યાદ છે, હું કરી નાખીશ. હું બીજી વાર કહું ને એ મને જે હું સંભળાવે ને કે એ સંભળાવતો નથી, પણ મને કહે મને ખ્યાલ છે, હું કરી નાખીશ. કે વિનયથી તો આટલું બોલે ને તો હું મારી જાતને ફટાક દઈને ટપલો મારું. અરે મૂર્ખા આપણે જ મૂર્ખા, બીજી વાર કેમ એને કહેવું પડ્યું, એને તો ખબર છે કરવાનું છે, તો આપણી જ ભૂલ છે. એ ઓન ધ સ્પોટ મને એવું અંદર જો ફીલ થાય કે ધીસ ઇઝ માય મિસ્ટેક, તો એની શું મજા છે કે એનું ઊંધું ચાલે, તરત જ એક્સેપ્ટ કરે કે ના ઉમટું. એને એમ થાય ખારું અમે ખોટું કહ્યું, આવું નહોતું કેવું મારે, હા હું કરી નાખીશ. પણ એટલે કે મને હું ફરી ફરી ના કહું, એવું ના હું કરીશ, પતી ગયું. એટલે આપણે થોડું ઉતાવળીએ હોય ને, હવે મારું જરા ઉતાવળી થતું જાય છે, હતું પહેલેથી હતું પણ હવે જરા વધારે થતું જાય. હે ઉંમર વધી ના ના, મારી ઉંમર 16 વર્ષથી વધારે થતી જ નથી, મનથી. એ તો જ્ઞાનની વધી, જ્ઞાનની ઉંમર જેટલી હોય તો 32-33 થઈ ગઈ, પણ આ આપણી તો 16 થી વધતી નથી. જ્ઞાનની તો વધ્યા કરે છે પણ આ નથી વધતી. હું કામ આપણે ગેડા છીએ એવું માનવાનું કારણ કંઈ, વગર કારણે વગર ગેડે ગેડ પણ લાવવાની જરૂર જ કંઈ. અને ગેડા હોય તો એ જુવાન રહો. બોલો ચાપાનેરી તમે જુવાન જ છો ને, ગેડા છો કંઈ? હા એને ગેડા થાય જો ને, છેક ધાંગધ્રાથી દોડતા દોડતા આવે છે. શું કહો છો બેન? મારે બાબો કામ કરતો નહીં, અરજીત બહુ કરે ઘરમાં, બે છોકરો નો બાપ છે, વહુ છે ઘરમાં, વહુ છે. વહુ આવી છે અહીંયા? વહુ ના, વહુ નહીં લે, હું પહેલી વાર આજે આવી છું. અચ્છા, એટલે મને મારી બેબી આવે છે અહીંયા, એ મને આજ કીધું. શું નામ તમારી બેબીનું? મારી બેબી રંજન નામ, બેઠી છે પાછળ અહીંયા આવે છે. ક્યાં છે રજની બેબી? ગઈ માં છે. આય આગળ આય ને. બાબો છે ને એ મને કીધું, મમ્મી તું ત્યાં આય,
તો બાબા દાદાનો આશીર્વાદ લે તો તારે આપણે ભાઈનું કે ઠીક સંતાન કામ કરતું, 12 મહિના એક હરકો કામ નહીં કરે, ક્યાં નોકરી જાય છે લેટ મશીનમાં, પણ 12 મહિના શાંતિથી કામ નહીં કરતું, કોઈને કારગર કકરાટ થાય, કોઈ માલિક સાથે કકરાટ થાય, ને ઘરમાં એને કકરાટ કરે, વર્તન સારું નહીં રાખતું મારી જોડે, બધા કહીએ અમે તો અમને ચોંટી જાય છે, પગાર કંઈ બરાબર કે આટલું જ આવે પગાર બસ મારું, નહીં આપવાનું જાઓ તમને, એમનું મારે બહુ ત્રાસ છે ઘરમાં, બહુ બિચારી બોલતી બહુ સીધી છે મારી, બહુને લીધે મારે ક્યાં કાઢવું એને, એના પપ્પા બેઠા છે હામાં અહીંયા પડે નહીં બોલી શકે, કેમ કે એમને મારે એ વધારે નહીં બોલતા બોલી મારી કૂટી શકે, જતું રહેશે તો ઉપાધિ, 2 છોકરો 3 છોકરો બાપ એટલે શું કહેવાય આપણે, પહેલેથી આવો છે ના, પહેલાં સારું હતું એમ, પણ એટલું બધું આમ જુગારમાં પડી ગયો છે પાછું, જુગારમાં પડી ગયો, હા પૈસા બધું ઉડાવી મારે જેટલા હોય એટલા, અહીંયા લઈ આવે ને પટાઈને, એ નહીં આવે બેન, એ બહુ જીદીલો છે, તમે શું કરાય ઊંધુંની ઊંધુંના વિચારતા ને આવશે ને દાદા ભગવાને પ્રાર્થના, તો બહુ કમ દાદા હુકમ બાપાનું, દાદા બધા કહે છે હું તો કાલ લઈ આવું, દર આવતા રવિવાર લઈ આવું, સોમવાર લઈ તો કહો ત્યારે આવું, હા લઈ આવો ને તમે, જ્યારે લઈ આવો, કાલે લઈ આવો, સોમવાર લઈ આવો, રવિવાર લઈ આવો, હા એ નહીં માને નહીં ક્યાંય કહીએ, હા એવું નહીં, તમે એના શુદ્ધાત્મા પ્રતિક્રમણ કરો, ખૂબ પ્રતિક્રમણ કરો, શું એના શુદ્ધાત્મા ભાઈ માફી માગવા, પૂર્વજભવનું વેર છે એટલે વસૂલ કરવા આવ્યો છે છોકરો થઈને, પછી હવે તમે પાછું એનું એનું છે તો દોષ જોયા કરશો તો પેર વધ્યા કરશે, એને નહીં કહેતા અમે, જે ભી તું લાવી આપ અમને, તું અમે કઈ કકરાને આવતો ત્યારે સાનામાં બે રહીએ અમે ઘરમાં ઉલટા, એને કે ખાવાનું આલીએ, એ મનપસંદ ખાવા જોઈએ, એને ના લાય તો પણ ચાલુ ઘરમાં, હા પણ તમે આ પ્રતિક્રમણ ચાલુ કરી દો, તમે તમારા તમે કરો છોકરાને, બધા ઘરના બધા એના પ્રતિક્રમણ કરો, એની વાઇફને કોઈ ચોપડી લઈ જજો ને બતાડજો ભાઈ, હા પિયુષ ભાઈ પ્રતિક્રમણ કેમ ના કરવા બતાડશે, એના શુદ્ધાત્મા પાસે માફી માગો કે ગા ના ના પહેલી વાર આવે છે, પહેલી વાર એને ભગવાનમાં બેઠા છે એની પાસે માફી માગો કે ગયા ભાવમાં આ ભાવમાં જે કંઈ એની જોડે રાગ દ્વેષના વેરજેના રૂસા બાંધ્યા છે તે બધામાંથી છૂટવું છે, મારે માફી માગું છું, અમારે જમાઈ એવું કરે છે ઘરમાં, જમાઈ દીકરી એમના કાલ લડાઈ બહુ થઈ, એમને છૂટા જરા ઉપર આવી ગયા, એ તો પાછું એવું પાછા ભેગા ને ભેગા થઈ જશે, તમે ચિંતા ના કરતા, પ્રતિક્રમણ કરજે તું તારા વરના સાસરા ને સાસરા, મોટી છે એનાથી મોટી વાર બેબી બીજી છે, મોટી વારી ને તો એને કહેજો પ્રતિક્રમણ કરે, એને એ કેવા આવે, અચ્છા બેબીને કહું એમ ને, એવું કરશો ને અંદર આ કામ લાગશે, શું બહાર કશું કહેવાનું અર્થ નથી, શું બરાબર, અને ભાવના કરજો, એક આજે નહીં કાલે, કાલે નહીં ગમે ત્યારે આવશે, શું પ્રાર્થના કરજો દાદા ભગવાનને કે આવે અહીંયા સીધો થાય, કે 12 મહિના ક્યાંય નોકરી હરકો કરતો નથી, એક દિવસ કેમ કે આજ તો માલિક બોલે છે, લાઈન જ બદલી ગઈ એટલે પછી બેન વધારે કહેવાનું રહ્યું જ નહીં ને, અમે સમજી ગયા થોડા તમ કહ્યું એટલે, આખી લાઈન જ એટલે બધી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, શું આપણે હવારે ઉઠાડીએ હોય કે ઉઠ ભાઈ 7 વાગી ગયા, બસ કીધું મને નહીં બોલવાનું, મને ખબર છે પછી મોડું થશે કે નહીં જવાનું, જાઓ કે ટિફિન ભર્યો કે નહીં લઈ જવાનું, જાઓ નહીં જવાનું, મારે બહુ ત્રાસ છે છોકરાનો મારો મોટાને, તો એ તો આપણું જ વસૂલ થાય કરવા આવેલો છે, આપણે વેર બાંધેલું ને ગયા ભાવમાં તે આ છોકરો થઈને આવે છે ને વસૂલ કરે છું, હવે મનમાં દુઃખી થયા કરતાં એના માટે ભાવ બગાડ્યા બદલે એને પ્રતિક્રમણ કરો કે આ મેં જ કરેલું છે, જેને જતારે ભોગવવાનો હોય એનો એનો હિસ્સો વધારે ઘરમાં, શું નાનો બાબો છે મારો સારો છે, એ નાનો એમ કહે છે કે મમ્મી ગાંડો થઈને પડ્યો છે ઘરમાં, પડી રહ્યો છે એનું કામ મજે મારી કરી જાય, તો સારું કહે છે ને, શું ખોટું કહે છે, મારો નાનો એમ કહે છે મમ્મી એ ગાંડો જ છે આપણા ઘરમાં, કે શું કરીએ કે ના લાવે લો, કે ના લાવે તો કંઈ નહીં ખવડાવે ને બેઠા બેઠાને, કે મારી બહુ બિચારી એમ કે, તો પછી તમે જ એટલા વધારે ભોગવટોલો છો ને માથે, ઉપર ક્યારે શું કરીએ, કાઢીએ મારીએ શું કરીએ બે ભાઈ, એટલે તમે મગજમાંથી બહાર કાઢી નાખો, શું એવું જ કરવું પડશે, તાર વગર નહીં સુધરે ને તમારું તો સુધારો, આ ગયા ભાવનું ભેર તો પાછું આવતા ભાવ સુધી તમે એકલા જ લઈને ફરો, બીજા બધા ચોડે છે, તમે વધારશો ને ભોગવટું તમારા માથે આવશે, શું એટલે તમારા જોડેનું જ વેર છે વધારે, મારા જોડે વધારે છે હકીકત છે, એટલે તમે હવે છોડશો તો હવે આવતા ભાવે આ ભેગો નહીં થાય, નહીં તો પાછું આનું આ જ ચાલશે, પણ કેવી રીતે આ ભાવમાં છોકરો થયો આવતા ભાવમાં ઉધણી થઈને આવશે, આનો આ જ સંબંધો ચાલતા હોય છું, એટલે આના કરતાં એને શુદ્ધાત્મા જોઈને માફી માગો અને કોઈ ભાવમાં ભેગો ના થાય,
અને આ ભાવમાં આપણે છૂટી જઈએ શું? એ તમારું કહે છે એમ જ ઘરમાં એને એને છંછેડશો નહીં, કશું કહેશો નહીં, અને અંદર પ્રાર્થના કરો. કઈ કઈ તો થાક્યા અત્યાર સુધી, એટલે કશું વળવાનું નથી. આ રીતે તૂટ વધારે રીતે તો હવે તો સાંભળતો જ નથી, ઊંધું જ બોલે બાટકે એટલે એનો અર્થ જ નથી. એટલે એની અંદર બેઠેલા આત્માને માફી માગ્યા કરો, છૂટવાનો રસ્તો માગો અને એને છોડાવો, સારા રસ્તે વાળો એમ કરીને ભગવાનને પ્રાર્થના કરો. એક દાડો સારો આવશે, વાળશે આ બાજુ. પહેલાં તમે તમારું સુધારો. સત્સંગમાં આવતા રહેજો ને. આવતા રવિવારે જ્ઞાન વિધિ છે ને તે લઈ લેવા જાઓ. હા, ત્યાં લીધું છે ને બેન જ્ઞાન? પહેલી વાર આવીશ તું. પહેલી તારીખ શું આવે છે? એમની નળદ આવે છે, એની સાસુ આવે છે. આવતા રવિવારે સત્સંગ રાજકોટ છીએ અમે. પહેલી તારીખ અહીંયા આવજો ને. બુધવારે હોય છે સત્સંગ, આવતા રહેજો. શું શાંતિ, તમને જ શાંતિ થાય, તમારો તો સુધરે આ બહુ ન આવતો બહુ. મોક્ષે જવાનો રસ્તો પકડાય. અનંત અવતાર આવવાના આવા છોકરા કર્યા, ગયા બહુના છોકરા આથી હારા હતો મૂકીને આવ્યા તો શું કરવા? જે યાદ કરી છે એમને કે કાગળપત્ર લખીએ છીએ. આવું બધું પંખીના માળા જેવું, પછી આવવાનું જવાનું. મારી બેબી છે ને 5 વર્ષની છે, પણ એ બેબીને કંઈ પણ આપણે કહીએ ને દિમાગમાં લાવતી જ નથી. અને બસ ગાણા જેમ કરશે ને એ કઈ વાતમાં સમજતી જ નથી. એનું મરજીને એવું કરશે, તોડશે ને ફોડશે ને એવું કરશે. તો કોઈ સાયકિયાટ્રિસ્ટને બતાવશું કે એ વધારે પ્રોબ્લેમ જેવું લાગતું હોય ને તો કોઈ સાયકિયાટ્રિસ્ટ. માનસિક દર્દી નાના બાળકના હોય છે ને, એટલે આપણે પણ કહીએ ને ધ્યાન નહીં દેતી, ખાલી હા હા કરશે પછી હતી ને એવું પાછી થઈ જાય ને તોડફોડ કરે છે. એટલે શું? એટલે આપણે કહીએ ને વસ્તુ લઈને જવાની બહાર, તો હાથે કંઈ લેશે ને બધાને આપશે ને એવું કરશે. વસ્તુ બહાર ઘરની લઈને બહાર આપી દેશે બધાને, કંઈ પણ સારી હોય કે ખોટી હોય બધાને આપી દેશે બહાર. એક મગજની બીમારી ના કહેવાય શું? એટલે આમ મગજમાં કંઈ રાખતી જ નહીં વાત. 5 વર્ષની છોકરી કેટલું રહેલી તો પણ ભણવામાં કહીએ તો ભણવામાં મગજ નહીં દોડાતી. 5 વર્ષની શું ભણવાની છે? પેલા બાળમંદિરમાં જાય છે ને, એમ તો બાળમંદિરમાં જાય છે. એટલે એને માસ્તર ભણાવશે, તું કરે ચિંતા કરશ. માસ્તર પણ એવો છે, માસ્તર એનાથી ડરે છે. ગાળો આપે છે બહુ જ છોકરી મારી, સામે સામે ગાળો બેનો ડરે કે આ બેબી તમે બહુ ગાળો આપે છે અમને. કે ગાળો આપે છે એ તો શીખી લાવે આડોશ પાડોશમાંથી. પાડોશ પાડોશ એવો એટલે બદલી કાઢો પાડો. સારા લગતા જતા રહો છું ના. મારા પપ્પા બહુ જ પડી ગયો ખાય છે, કઈ વાતમાં કંઈ પણ માનતા જ નહીં, મગજમાં લાગતા જ નહીં. એના પપ્પા એવા જ છે. તો હવે શું કરવાનું? તે પપ્પા લઈ આવી, બેબી એવી લઈ આવી. આ બીજો બાબો છે શું છે? આ બાબો છે મારો. હવે એ જો મોટો થાય શું કરે છે. અરે મારા નસીબમાં એવું છે, એવું ને આખો ઘર જ એવું લખ્યું છે મારા નસીબમાં એમ જ ને. તો બીજું શું બેન, આપણે જ બધાને વીણી 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 આણ્યા છે. જેની જેની જોડે આપણે મોહ કર્યા, રાગદ્વેષ કર્યા, એ જ આપણને ભેગા થાય છે. રાગવાળું હોય તો આપણને ઠંડક આપે, અને દ્વેષવાળું હોય તો આપણને ભોગવટો આપે, બળતરા 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 કરાવે. શું એટલે કે આપણે કહીએ ને આપણે સાંભળે જ નહીં, આપણે હા હા કરશે પછી મગજમાં રાખે જ નહીં. તે કહેવાનું મૂકી દે ને મગજમારી, તું તારું હાચવ, તું ભગવાનનું નામ લે, સચ્ચિદાન સચ્ચિદાન કર. દાદા ભગવાન આસિમ જે કારો બોલ્યા કર, શાંતિ તને રહેશે ને એનાથી છાકરા નાના છોકરાને સારું રહેશે. એને બોલાય દાદા ભગવાન આસિમ કાર બોલ કહેવાનું. રમતા રમતા બોલતા બોલતા કંઈક બહુ ફેરફાર થાય. શું આવું અંદરના ઉપાય કરીશ તો કંઈક સારું કામ થાય, બીજું તો કંઈ વળે નહીં. સમજાય? હું મોટાને બાપ નહીં સમજતો, બેબી હું સમજવાનું છે. બુધવારે છે ને ત્યારે લઈ આવજે. બુધવારે ને. જય સચિદાનંદ.